બેરીની કિંમત 50 સ્ત્રાવોની 5 જેવી ગંધી વાત આપી. 45 વર્ષની ઉંમરે મદનલાલની પત્નીનું અવસાન થઈ. થોડા દિવસ પછી લોકો તેમને સલાહ આપવા લાગ્યા કે આજે ઉંમર નાની છે, બીજા લગ્ન કરી લો. પણ મદનલાલે આ બધાને ના પાડી દીધી. તેઓ કહેતા કે પત્નીએ આપેલ વિકરાવૃત્તિ સ્ટેટ ભેટ મારા પાડે છે, તેની સાથે હવે આ જિંદગી પસાર થઈ જશે. દીકરો મોટો થયો એટલે પિતાએ પોતાનો ધંધો દીકરાને છોપી દીધો. ઓફિસે જવાનું બંધ કરી દીધું. થોડા સમય પછી દીકરાના લગ્ન પણ કરાવી આપ્યા. પિતા વધારે વિકસિત થઈ ગયા. ઘરનો વ્યવહાર પિતાએ દીકરાની પત્નીને સોંપી દીધો. દીકરાના લગ્નના એક વર્ષ પછી એક દિવસ મદનલાલ ભોજન લઈ રહ્યા હતા. તેમને વહુ પાસે દહીં માંગ્યું પણ વહુએ કહી તે દહીં છે નથી. આજે તેઓ ભોજન કરીને બહાર ઓટો મારવા નીકળી ગયા. થોડી વાર પછી વહુ અને નીકળો ભોજન કરવા બેઠા. ભોજનમાં દહીંથી ભરેલ બે ગ્લાસ પણ હતા. આ જોઈ દીકરાએ કોઈ પ્રતિક્રિયા ન આપી અને ભોજન પૂર્ણ કરી તે ઓફિસે ચાલ્યો ગયો. થોડા દિવસ પછી દીકરાએ તેના પિતાને કહ્યું કે પપ્પા, આપને કાલે કોર્ટમાં જવાનું છે, તમારા લગ્ન છે. નવાઈ સાથે પિતાએ કહ્યું કે દીકરા, મારે ક્યાં પત્નીની જરૂર છે, અને તમે હું અને પત્ની એટલો પ્રેમ કરીએ છીએ કે તારે આ માતાની જરૂર પણ નથી, મારા લગ્ન કેમ કરાવે છે. આ સાંભળી દીકરાએ કહ્યું કે પપ્પા, હું તમારા માટે પત્ની પણ લાવી રહ્યો નથી અને મારા માટે માતા પણ લાવી રહ્યો નથી. હું તો માત્ર તમારા માટે દહીંની વ્યવસ્થા કરી રહ્યો છું. કાલથી ભાડાના મકાનમાં આપની પ્રિય વહુ સાથે રહેવાનું છે તથા તમારી ઓફિસમાં એક કર્મચારીની જેમ નોકરી કરવાનો છે. જે પગાર મળશે તેમાં ઘર ચલાવવાનું છે કે જેથી આપની વહુને દહીંની કિંમત ખબર પડે.